આવેલી શબવાહીનીમાં રાત્રીના સમયે બની રહેલી કથિત અઘટિત ઘટનાને કારણે શબવાહીની ચર્ચામાં આવી છે ત્યારે માલપુર પોલીસ સ્ટેશનમાં મુકાયેલા શબવાહીનીની પોલીસ દ્વારા રાત્રિ પહેરો કરી તપાસ કરવામાં આવી પરંતુ આવી કોઈ જ ઘટના બની ન હતી ત્યારે ગુજરાત વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજી ભગત અને તેમની ટીમ દ્વારા આખી રાત શબવાહીનીની પાસે સુઈ જઈને આવી કોઈ ઘટના બને છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે શબવાહિનીમાં સાયરન તેમજ લાઇટ ચાલુ થતી હતી એટલું જ નહીં કેટલીક વાર તો શબવાહિનીનું લોક પણ ખુલ્લું જોવા મળતું હતું જોકે પોલીસ અને લાલજી ભગતનું માનીએ તો આ પ્રકારની કોઈ જ ઘટના ન ઘટતી હોવાનું જણાવ્યું હતું ત્યારે એકવીસમી સદીમાં આવી કોઈ જ ઘટના વિજ્ઞાનના યુગમાં શક્ય ન હોય આવી વાતોની અંધશ્રદ્ધા રૂપે સમાજ અને શહેરમાં ન ફેલાવવામાં આવે તેવું જણાવ્યું હતું તથા દરવાજા ખુલ્લા થાય છે એવા માલપુરની જનતાએ અફવા ઉડાવી લઈ છે તો આજે અમે પોલીસ સ્ટેશનની બાજુમાં સવવાહી મૂકવામાં આવી છે તો આજે અમે આખી લાઈટ સવવાહીની જોડી ઊંઘવાના છે નિરીક્ષણ કરવાના છે કે ખરેખર લાઇટો થાય છે કે નથી થતી તો આ અમે માલપુરની જનતાને અમે ભ્રમ તોડવા માટે અને અંધશ્રદ્ધાથી દૂર કરવા માટે આ વાહિની એક પવિત્ર છે અંતિમ શ્વાસ સુધી આ પવિત્ર વસ્તુને ખરેખર આપણે દોષિત કરવા ના જોઈએ તો આજે અમે જનતાને ભ્રમ ભાગવા માટે આજે અમે આખી નાઇટ અહીં ઊંઘવાના છે અને અમે તપાસ કરવાના છીએ